नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 सब्जेक्ट इंग्लिश એની અંદર યુનિટ 2 અમ્બ્રેલાસ આર કલરફુલ આપણે જોયું હતું કે આ યુનિટ ની અંદર એક રહીમ અને રાની એ બંને ફેર માં જાય છે અને એ જુએ છે કે ત્યાં આગળ ડિસ્ટોલ છે, ત્યાં આગળ બલૂન મેન છે, બરાબર છે? બલૂન મેન ડિસ્ટોલ ની બાજુમાં ઊભો છે, ત્યારબાદ ત્યાં આગળ જાયન્ટ करामतो करे छे, जेमा एना हाथ में एक बॉक्स छे अने टेबल ऊपर बॉल अने वॉटरमेलन पड़ेली छे। त्यार बाद आपणे जोयुं हतुं के छोकरी छे ए छोकरी रोप पकड़ छे, बराबर? गर्ल रोप पकड़ छे कि जे दोरडा ऊपर हाथ में बांबू लईने बांसनी लाकड़ी लईने शुं करे छे, चाले छे दोरडा ऊपर, अने एना पिता छे ए नीचे ड्रम ढोलक वगाड़े छे, बराबर छे? आ सरस मजानो बक्षीपुरनो ફેર આપણે જોયો હતો, રાઈટ? હવે વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 4B ની અંદર શું આપ્યું છે કે અહીંયા પર કેટલાક શબ્દો આપ્યા છે આપણે બોલીએ, એ બાસર એટલે તમારે બોલવાનું છે, એ બાસર, એ જાયન્ટ વ્હીલ, એ લવલી ફેર, એ ટી સ્ટોર, વિમેન, એ મેરી ગો રાઉન્ડ, વિમેન એ વુમન નો પ્લુરલ છે, ए मैरी गो राउंड, ए लॉन्ग बांबू, नेबर्स, एन आइसक्रीम स्टॉल, ए रोप राइडर, ओके? तो आ प्रमाणे तमारे शब्दों बोलवाना रहेशे। हवे बीजो अहींया पर शब्दों की जोड आपी छे, तो ए आपणे बोलीए अने त्यार बाद आपणे ख्याल आवशे। जो ए शॉप, हवे ए शॉप नो बहुवचन थाय छे शॉप्स, ए टॉय, टॉय નું બહુવચન થાય છે ટોયઝ, એ સ્ટોલ એટલે કે દુકાન, તો એ સ્ટોલ નું બહુવચન થાય છે સ્ટોલ્સ, એ બોલ, તો એ બોલ નું બહુવચન થાય છે બોલ્સ, એ બુક, બુક નું બહુવચન થાય છે બુક્સ, એ કેટ, કેટ નું બહુવચન થાય છે કેટ્સ, એ ડોગ, ડોગ નું બહુવચન થાય છે ડોગ્સ, એન એપલ, એપલ નું બહુવચન થાય છે એપલ્સ, એન ઓરેન્જ, એન ઓરેન્જ નું બહુવચન થાય છે ઓરેન્જીસ, એ હેન્ડ, હેન્ડ નું બહુવચન થાય છે હેન્ડ્સ, એ કાઇટ, કાઇટ નું બહુવચન થાય છે કાઇટ્સ, એ ડ્રાઈવર, ડ્રાઈવર નું બહુવચન થાય છે ડ્રાઈવર્સ, એ મેન, એ મેન નું બહુવચન થાય છે મેન, એ વીમેન, વીમેન નું બહુવચન થાય છે વીમેન, એ પોસ્ટમેન, પોસ્ટમેન નું બહુવચન થાય છે પોસ્ટમેન, એ પોલીસમેન, પોલીસમેન નું બહુવચન થાય છે પોલીસમેન, એ ચાઇલ્ડ, ચાઇલ્ડ નું બહુવચન થાય છે ચિલ્ડ્રન, એ વાઇ, એ વાઇફ નું બહુવચન થાય છે વાઇફ્સ, એ ફૂટ, ફૂટ એટલે કે પગ, વાઇફ એટલે પત્ની, ફૂટ, તો ફૂટ નું બહુવચન થાય છે ફીટ, એ ટૂથ, ટૂથ નું બહુવચન થાય છે ટીથ, એ ડિયર, એ ડિયર નું બહુવચન ડિયર જ થાય છે, એ માઉસ એટલે કે ઉંદર, એનું બહુવચન થાય છે માઇસ, એન ઓક્સ, તો ઓક્સ નું બહુવચન થાય છે ઓક્સન, ઓકે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે અહીંયા આગળ તમને બહુવચનના શબ્દો આપેલા છે, હવે અહીંયા આગળ આપણે કેટલાક બીજા શબ્દો આપણા જે પાઠમાં આવે છે એની જોડ બનાવીએ, તો જુઓ, વુમન, વુમન નું બહુવચન થાય છે વીમેન, ઓકે? ત્યારબાદ એ શોપ, એ શોપ, શોપ શબ્દ આવે છે ને, યસ, તો શોપ નું શું થાય છે એસ લાગીને શોપ્સ, ઓકે? એ ટોય, એ ટોય, એ ટોય નું બહુવચન થાય છે ટોયઝ,
બહુવચન થાય છે. આપણે જોયું કે મેન, તો મેન
a foot, you know, feet. Okay? तो आवा કેટલા શબ્દો છે કે જેનું બહુવચન આપણે જોયું કે ચાઇલ્ડ તો ચાઇલ્ડ નું ચિલ્ડ્રન વુમેન વુમન વુમેન નું વીમેન ફૂટ ધ ફૂટ નું ફીટ ઓકે તો એવા કેટલા શબ્દો છે ટૂથ ટૂથ ટ્રેન થાય છે ટીથ બરાબર માઉસ તો માઉસ નું આપણે જોયું આગળ માઈસ થાય છે ઓકે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો બહુવચન એટલે કે એક વસ્તુ હોય તો વન અને એક કરતા વધારે હોય તો many બરાબર છે એ આપણે જોયું હવે એની કેટલી એક્સરસાઇઝ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જે વન મેની જોયું એનો સીધો સંબંધ ક્યાં કોની સાથે છે ધીસ અને ધેટ સાથે છે આપણે શીખી ગયા છે વિદ્યાર્થી મિત્રો અને આપણે ફક્ત ફરી રિવાઇઝ જ કરવાનું છે કે ધીસ તો ધીસ એટલે શું ધીસ એટલે આ બરાબર છે હવે આ જે ધીસ છે એ છે परंतु જ્યારે આપણે એક કરતા વધારે પ્રાણી વધારે પક્ષી અથવા તો વધારે વ્યક્તિઓની વાત કરતા હોઈએ ત્યારે આપણે શું મૂકવાનું છે આર મૂકવાનું છે ઓકે આર અને પાછળ આપણે ધેર મૂકીએ છીએ એ પણ આપણે ભણી ગયેલા છે
बराबर छे। हवे ज्यारे तमे इज देर के आर देर थी प्रश्न पूछो छो तो एनो जवाब शुं आवशे विद्यार्थी मित्रों, एना जवाब मां यस देर इज अने नो देर आरंट, बराबर छे। यस देर इज अने नो देर इजंट, अने ज्यारे आर थी प्रश्न होय त्यारे यस देर आर अने नो देर आरंट, बराबर छे। आर नॉट अने आर इज नॉट એનું શોર્ટ ફોર્મ ઇઝન્ટ અને આરન્ટ થાય છે, ઓકે। હવે આપણે જોઈએ કેટલાક પ્રશ્નો, તો જુઓ અહીંયા આગળ પ્રશ્ન છે, આર ધેર ગર્લ્સ ઇન ધ પિક્ચર, શું આ ચિત્રમાં છોકરીઓ છે? તો તમને અહીંયા દેખાય છે પિક્ચરમાં એ 1, 2 અને 3 આ 3 બોય છે અને આ 1 અને 2 આ 2 ગર્લ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા આગળ આન્સર શું આવશે? ગર્લ્સ છે, બરાબર, એક નથી વધારે છે એટલે ગર્લ્સ છે। તો અહીંયા આન્સર શું આવશે? યસ ધેર આર, તો આપણે અહીંયા આગળ આન્સર લખીશું યસ ધેર આર, ઓકે। ત્યારબાદ નેક્સ્ટ છે, ઇઝ ધેર અ ટીચર ઇન ધ પિક્ચર, શું આ ચિત્રમાં ટીચર દેખાય છે તમને? આ પોલીસમેન છે અને આ પોસ્ટમેન છે, તો અહીંયા આગળ ટીચર છે, વેરી ગુડ, નથી તો આપણે અહીંયા શું લખીશું? ઇઝ આપેલો છે એટલે આપણે એનું નો ધેર ઇઝ નોટ અને ઇઝ નોટનું શોર્ટ ફોર્મ થશે ઇઝન્ટ, તો આપણે આન્સર લખીશું નો ધેર ઇઝન્ટ, ઓકે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આપણે, હવે એની અંદર શું ક્વેશ્ચન છે? આર ધેર ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર, શું આ ચિત્રમાં બાળકો છે? તો આપણે અહીંયા આગળ આન્સર શું આવશે? નો, બાળકો નથી, આ મેન છે, આ મીન છે અને આ વિમેન છે, ઓકે। તો અહીંયા આન્સર શું આવશે? નો ધેર આરન્ટ, અને આપણે અહીંયા લખીશું નો ધેર આરન્ટ, આર નોટ એનું શોર્ટ ફોર્મ આ રીતે આપણે એપોસ્ટ્રોફી માર્ક કરીને કરવાનું છે આરન્ટ। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ પિક્ચર, શું આ ચિત્રમાં તમને બલૂન મેન દેખાય છે ફુગ્ગાવાળો? યસ, ક્યાં છે? અહીંયા છે, તો આપણે આન્સર શું આવશે? યસ ધેર ઇઝ, ઓકે। ત્યારબાદ નેક્સ્ટ શું છે? આર ધેર નર્સિસ ઇન ધ પિક્ચર, આ ચિત્રમાં નર્સ દેખાય છે તમને? યસ, ક્યાં દેખાય છે? અહીંયા છે, તો આન્સર શું આવશે? આર ધેર થી પ્રશ્ન છે એટલે યસ ધેર આર, તો અહીંયા આગળ દેખાય છે આન્સર, એને અન્ડરલાઈન કરીશું અને આપણે લખીશું યસ ધેર આર, ઓકે। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આપણે, આ પિક્ચર જુઓ, અહીંયા કોબલર છે અને આ કોણ છે? યસ, કોણ છે? વેરી ગુડ, ઇઝ ધેર અ પોસ્ટમેન ઇન ધ પિક્ચર, સો અહીંયા આગળ પોસ્ટમેન દેખાય છે તમને? આ બાર્બર છે અને આ કોબલર છે, બરાબર છે, તો પોસ્ટમેન દેખાય છે તમને? નથી દેખાતો, આન્સર શું આવશે? ઇઝ અને ધેર થી પ્રશ્ન છે તો નો ધેર ઇઝન્ટ, તો આપણે એ પ્રશ્નનો જવાબ અહીંયા આગળ શોધવાનો અને અહીંયા આગળ લખવાનો નો ધેર ઇઝન્ટ। ચલો, તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે જે ભણ્યા કે બહુવચન એટલે કે પ્લુરલ, તો અહીંયા આગળ બોટલ આપી છે, તો બોટલનું બહુવચન શું થાય વિદ્યાર્થી મિત્રો? યસ, શું થશે? બોટલ્સ, શું થશે? બોટલ્સ। ત્યારબાદ ટેબલ, તો ટેબલનું બહુવચન શું થશે વિદ્યાર્થી મિત્રો? ટેબલ્સ, ઓકે। ત્યારબાદ બોય, તો બોયનું બહુવચન શું થાય? બોયસ। કેપ, તો કેપનું બહુવચન શું થાય? કેપ્સ। બેન્ચ, તો આપણે જોયું હતું કે એસ ડબલ એસ ઈ એચ એક્સ કે ઓ હોય તો ઈ એસ લાગે, તો અહીં આગળ આપણે જોઈએ બેન્ચ, તો બેન્ચનું શું થશે? બેન્ચીસ, ઓકે। ત્યારબાદ ક્લાસ, તો અહીંયા ક્લાસનું શું થશે? ક્લાસીસ, શું થશે? ક્લાસીસ। નેક્સ્ટ મેંગો, તો મેંગોનું શું થશે અહીંયા આગળ? મેંગોઝ, શું થશે? મેંગોઝ। અહીંયા આગળ નાઇફ છે, તો નાઇફનું શું થશે અહીંયા આગળ? નાઇફ્સ, ઓકે। ત્યારબાદ એમ એન મેન છે,
तो અહીં આગળ મેન નું શું થશે એમ ઈ એન મીન અહીં આગળ આપણે જોયું તો કે એફ ઈ છે તો એફ ની જગ્યાએ વી એસ લગાવવાનું ત્યારબાદ ચાઇલ્ડ તો ચાઇલ્ડ નું તો શું થશે અહીં આગળ ચિલ્ડ્રન શું થશે ચિલ્ડ્રન ત્યારબાદ ફૂટ તો ફૂટ નું આપણે શું જોયું તો યસ ફીટ થાય શું થાય ફીટ ત્યારબાદ નેક્સ્ટ કાઇટ છે કાઇટ નું શું થશે અહીં આગળ ઈ છે એટલે એસ લાગશે કાઇટ્સ એક પતંગ ઘણી પતંગો મંકી મંકી ની અંદર ભાઈ છે તો આપણે અહીં આગળ શું લગાવવાનું મંકીઝ એમ ઓ એન કે ઈ વાય એસ મંકીઝ બેગ બેગ નું બહુવચન શું થશે વિદ્યાર્થી મિત્રો બેગ્સ શું થશે બેગ્સ ડીશ એસ એચ છે એટલે શું લાગશે અહીંયા આગળ ઈ એસ ડીશીસ ઓકે ત્યારબાદ ગ્લાસ ગ્લાસ નું શું થશે ગ્લાસીસ ઓકે ત્યારબાદ બસ બસ નું શું થશે અહીંયા આગળ બસીસ પછી બોક્સ બોક્સ ને એક્સ છે એટલે અહીંયા આગળ ઈએસ લાગશે બોક્સીસ અહીંયા આગળ લીફ છે લીફ નું શું થશે આઈએફ છે તો નીકળી જશે અને વીઈએસ એફ કે એફ હોય તો નીકળી જાય ને વીઈએસ લાગે લીવ્સ એટલે પાંદડા વુમન એટલે એક સ્ત્રી અને એનું બહુવચન થાય છે વીમેન એમઈએન આ રીતે લખવાનું ને વીમેન માઉસ તો માઉસ નું શું થાય છે બહુવચન આપણે જોયું હતું કેટલાક અનિયમિત રૂપો છે જે છે માઇસ માઉસ નું માઇસ થાય ટૂથ એટલે એક દાંત અને ઘણા બધા દાંત એટલે કે ટી ડબલ ઈ ટી એચ ટી ઓકે તો આ પ્રમાણે આપણે બહુવચનના રૂપે જોયા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ શું કરવાનું છે યસ અહીંયા આગળ આપણે જે પાઠના રિલેટેડ જોડકા જોડવાના છે અને એ જ વાક્યો આપણે અહીંયા લખવાના છે તો જુઓ ધ બલૂન મેન ઇઝ બલૂન મેન ક્યાં છે વિદ્યાર્થી મિત્રો યસ નિયર ધ ટી સ્ટોલ તો આપણે અહીંયા આગળ વાક્ય લખ્યું ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ ફુગ્ગાવાળો છે એ ચાના દુકાનની પાસે છે ત્યારબાદ ધ જાયન્ટ વ્હીલ ઇઝ જાયન્ટ વ્હીલ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો યસ ક્યાં છે જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ તો આપણે અહીંયા લખીશું ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ ઓકે ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું ક્યાં છે યસ અંડર ધ ટ્રી બરાબર છે તો આપણે અહીંયા આગળ એ વાક્ય લખવાનો ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી બરાબર છે વૃક્ષની નીચે આઈસ્ક્રીમની દુકાન છે ત્યારબાદ નેક્સ્ટ અ રોપ વોકર ઇઝ જે દોડા ઉપર ચાલનાર છે એ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો ઓન ધ રોપ તો આપણે અહીંયા લખીશું એ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ એ દોડા ઉપર છે ત્યારબાદ નેક્સ્ટ ધ બોટલ્સ આર બોટલો ક્યાં છે ધ બોટલ્સ આર યસ ઓન ધ ટેબલ તો આપણે લખીશું અહીંયા આગળ ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ બોટલો ટેબલ પર છે ત્યારબાદ બોક્સ ધ બોક્સીસ ક્યાં છે ઇન ધ જગલર્સ હેન્ડ તો આપણે અહીંયા લખીશું ધ બોક્સ ઇઝ ઇન ધ જગલર્સ હેન્ડ બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ પ્રમાણે આ જે કરાયું છે તે તમારી ટેક્સ્ટબુક અને નોટબુક બંનેમાં લખવાનું છે સાથે સાથે આપણે આ જે વર્ડ્સ લખ્યા છે એ પણ તમારી નોટબુકમાં લખવાના છે
અને જે સ્વાધ્યાય પોથીમાં કરાવ્યું છે એ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે, બહુવચનના વાક્યો અને ઇઝ ધેરના પ્રશ્નોના જવાબ. ઓકે, થેન્ક યુ.